वंदे मातरम वंदे मातरम। अरे मोक्ष, ત્રણ દિવસ થઈ ગયા 26મી જાન્યુઆરી કી ગઈ અને બેટા હજી તો આમને આમ જ ફરે છે। શું કરતો હતો બેટા મોક્ષ? મારા હાથમાં ભારતની આઝાદી છે જે રસ્તા પર પડી હતી। અંકલ, શું ગાંધીજીએ આપણને આ માટે આઝાદી અપાવી હતી? શું એ આ માટે અંગ્રેજો સાથે ફાઇટ કરી હતી? अरे अमेरिकन गुजराती छोकरा मोक्ष, अहिया अमे तारी चर्चा करीने थाकी गया छे अने तू अंग्रेजोनी फाइट नी वात करे छे। थोड़ी वार मां तू बापूजी नी वात सांभळ, बस तू ज बापूजी नी जोड़े फाइट करवा माड़ीश। एमनो तो प्लान ज छे तने पांजरा मां पूरवानो, माटे बेटा जरा संभाळीने। हां मोक्ष, तारा माटे एक सरप्राइज छे। वाव, शू टॉक छे? क्या छे माय सरप्राइज? नानू नानू स्मॉल छे के मोटू मोटू बिग छे? मोक्ष, तारू सरप्राइज तो नानू नानू छे पण गजना बहु मोटी मोटी छे। वेरी सारा आंटी। आंटी, सॉरी सॉरी, रितिका भाभी। ओके, ए सरप्राइज सु छे? तारा लग्न। What? हाँ बेटा, हमें तारा लग्न ने ज बात करिए छिए। For my marriage, तमे चंदु अने नंदु साथे डिस्कस करी लेजो। कौन चंदु अने नंदु? Well, मारो पप्पो अने मारो मम्मी। अरे मारा मम्मी अने पप्पा एम केवाई मोक्ष। बट हूँ मैरेज शा माटे करूँ? मोक्ष, तारे एम पूछाय के हूँ मैरेज कोनी साथे करूँ? ओके, टेल मी, कोनी साथे? अरे उर्वशी साथे। शो, आर यू मैड? તમે ઓલ પીપલ આવું થિંકિંગ કરો છો? અંકલ, તમે જ આમને કઈ સમજાવો? બેટા મોક્ષ, એ નિર્ણય મારો જ છે। હા પણ અંકલ, આ પોસિબલ નથી। હું ઇન્ડિયા ફક્ત ફરવા અને શીખવા આવી હતી। મારી માસ્ટર ડિગ્રી પણ પૂરી થઈ ગઈ છે, તો પછી હું આ લગ્નના બંધનમાં ડૂબવા નથી માંગતું। You understand? India મારી હેબિટ નથી, છતાં હું એડજસ્ટ કરું છું ને, તો લગ્નની વાતને તમે પણ ફોરગેટ કરી દો। અરે ક્યાં મારું અમેરિકાને અને ક્યાં સંભાળીને મોક્ષ? આ એ જ ભારત છે જેને નાસાને 33% સ્ટાફ આપ્યો છે અને તમારા ઉપરાષ્ટ્રપતિ એ પણ એક ભારતીય જ છે। આજે વિશ્વના ખૂણે ખૂણે ભારત દેશનો ડંકો વાગી રહ્યો છે, કારણ કે ભારતીયોની અંદર એક સાહસ એક જુનૂન છે। ઓકે, સોરી મુનીમજી, માય મિસ્ટેક, પણ લગ્નનો સાહસ કરીને મિસ્ટેક કરવા નથી માંગતું। પણ બેટા, તારે ક્યારેક તો લગ્ન કરવાના જ છે ને? હા, તો અત્યારે શું વાંધો છે? હા, સાચી વાત છે। હમણાં બહાર મને એક ભિખારી માળ્યો હતો, તો એ મને કહેતો હતો કે લવ, લગ્ન અને લફડામાં તો પડવું જ નહીં, નહીં તો મારી જેવી કન્ડિશન થઈ જશે બચ્ચા। એ તો બધી વાતો હોય બેટા, હકીકતમાં એવું કઈ થોડું હોય, અને તારે જો સમય જોઈએ તો કઈ વાંધો નહીં, તું વિચારી લે અને ચંદુ સાથે વાત કરી લે, પછી નિરાતે કહેજે। અમે જે કઈ પણ કીધું એ નિરાતે સ્ટોપ કરી છે અંકલ, પણ મારી સ્પીડ આવી જ છે। હવે તમે થિંકિંગ કરો
મારું ડિસિઝન ફાઇનલ જ છે, ડોન્ટ વરી. અને સેકન્ડ વાત એ કે હું અહીંયા લગ્ન માટે બિલકુલ નથી આવી. જો તમને વધારે પ્રોબ્લેમ હોય તો હું બીજી જગ્યાએ ગોઈંગ થઈ જઈશ. યુ ડોન્ટ વરી અંકલ, આંટી. મોક્ષ, વાત એમ નથી, આ તો શેઠજીને વિચાર આવ્યો એટલે એણે અમને બધાને બોલાવી અને આ વાત કરી. બાકી લગ્ન કાંઈ જબરજસ્તીથી ન થાય. બટ હું કોઈ પણ સંજોગે ઉર્વશી સાથે લગ્ન કરવા રેડી નથી. આ મારું ફાઇનલ નિર્ણય છે. સો પ્લીઝ તમે સમજો યાર.